પ્રેઝન્ટિંગ યુથ એજ્યુકેશન એપ્લિકેશન. અહીં તમને ધોરણ 1 થી 12 ના સ્પર્ધાત્મક પરીક્ષાના ગુજરાતી તથા ઇંગ્લિશ મીડિયમ માટેના તમામ પાઠ્યપુસ્તકની PDF ફાઇલ તથા વિડિયો લેક્ચર તેમજ અહીં તમે દરેક વિષયની બ્લુપ્રિન્ટ પ્રમાણે પરીક્ષાના પેપર તથા સોલ્યુશન મેળવી શકો છો અને વિષય અનુસાર મટીરીયલ પણ તૈયાર કરી શકો છો એ પણ તદ્દન ફ્રી. તો અત્યારે જ આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડીએ પંપાણિયા, ભૂગોળ ધોરણ 12 પ્રકરણ નંબર 2 માનવ વસ્તીની અંદર આપ સૌ વિદ્યાર્થીઓનું ફરી એકવાર અમારી ચેનલ ઉપર હાર્દિક સ્વાગત છે. મિત્રો, અમારી ચેનલની અંદર ઘણા બધા પ્રકારના વિષયને લગતા વિડીયોઝ એ મૂકવામાં આવ્યા છે. ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને તમને બધા જ પ્રકારના વિડીયોના નોટિફિકેશન તમારા સુધી મળતા રહે. આજે આપણે જે જોવાનું છે અને એ તે છે માનવ વિકાસ, એને કહેવામાં આવે છે હ્યુમન ડેવલપમેન્ટ. માનવ વિકાસ એટલે શું? માનવ વિકાસની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? માનવ વિકાસની સૂચકાંકની ગણતરી કઈ રીતે થાય છે? કયા દેશો વિશ્વની અંદર માનવ વિકાસની અંદર આગવું સ્થાન ધરાવે છે? કયા દેશો એ વિશ્વની અંદર માનવ વિકાસની અંદર પાછળ છે? ભારતનું સ્થાન માનવ વિકાસની અંદર ક્યાં છે? એ અંગેની વિગતવાર ચર્ચા આપણે આ લેક્ચરની અંદર કરવા જઈ રહ્યા છીએ. ત્યારે સૌપ્રથમ હ્યુમન ડેવલપમેન્ટ, માનવ વિકાસ. મિત્રો, વારંવાર આ શબ્દ તમે સાંભળ્યો હશે કે માનવ વિકાસ કોને કહેવાય, માનવ વિકાસ એટલે શું? વર્તમાન પત્રો, ન્યૂઝ મીડિયા, સોશિયલ મીડિયાની અંદર આનો ઉલ્લેખ થયેલો છે. તો માત્ર માનવ વિકાસ એટલે શું કે વ્યક્તિ આર્થિક પરિસ્થિતિની અંદર સદ્ધર થાય એને માનવ વિકાસ કહેવાય નહીં. તમામ બાબતો, સામાજિક, આર્થિક, રાજકીય, શૈક્ષણિક, એ બધા જ પાસાઓનો સસ્ટેનેબલ ડેવલપ થાય ત્યારે તેને આપણે માનવ વિકાસ એવા શબ્દથી ઓળખવામાં આવે છે. તો માનવ વિકાસ એટલે માત્ર માનવીની આર્થિક પ્રવૃત્તિનો જ વિકાસ નહીં, પરંતુ દરેક પાસાઓનો જ્યારે આવરી લેવામાં આવતો હોય ત્યારે તેને માનવ વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. તો આ મુદ્દાની અંદર માનવ વિકાસની માપન કઈ રીતે થાય એની પણ આપણે ચર્ચા કરીશું. તો તમને એ ખ્યાલ આવ્યો કે માનવ વિકાસ એ માત્ર નહીં કે આર્થિક પરિસ્થિતિ, પણ શિક્ષણ છે, સ્વાસ્થ્ય છે, આરોગ્ય, આ બધી બાબતોને સાથે લઈ અને જે વિકાસની ગણતરી કરવામાં આવતી હોય તેને આપણે માનવ વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. તો એ માનવ વિકાસની અંદર આપણે જોઈએ તો ઘણા બધા પાસાઓનો આની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. એનું માપન કઈ રીતે થાય એ અંગે આપણે વાત કરીએ. માપન, ત્રણ બાબત માનવ વિકાસને કોઈ પણ માપવો હોય તો એ ત્રણ બાબતથી એ માપી શકાય છે. મિત્રો, ભારત દેશના જાણીતા અર્થશાસ્ત્રી અને નોબેલ પારિતોષિક એવોર્ડ જેને મળેલો છે એ પ્રોફેસર અમરચંદ સેન, એણે જે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ HDI જેને કહેવામાં આવે છે અને સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા જે 1990 અંદર 188 દેશો માટે માનવ વિકાસ નક્કી કરવામાં આવ્યો હતો તેમાં પણ ડૉક્ટર અમરચંદ સેનની ભૂમિકા ખૂબ અગત્યની હતી અને એક મહાન સમાજશાસ્ત્રી જે ભારતના નોબેલ પારિતોષિક એવોર્ડ મળેલા એનો ફાળો માનવ વિકાસની અંદર ખૂબ રહ્યો છે. તો ત્રણ બાબતથી માનવ વિકાસ આંકી શકાય. એક, અપેક્ષિત આયુષ્ય. એટલે સામાન્ય રીતે જેને આપણે અપેક્ષિત આયુષ્ય એટલે જે 0 થી 85 વર્ષ સુધીની ઉંમરીને અંદર ગણવામાં આવી છે. અપેક્ષિત આયુષ્યની અંદર વ્યક્તિનું જન્મનું દીર્ઘાયુતા કેટલી, એટલે કે જન્મ સમયે દીર્ઘાયુતા 0 થી 85 વર્ષ ગણવામાં આવ્યા છે, ત્યાં સુધીનું દીર્ઘાયુતું છે. ત્યારબાદ બીજી વાત છે શિક્ષણ સૂચાંક. શિક્ષણ સૂચકાંક 0 થી 100%, એટલે કે 100% સાક્ષરતાની વાત છે. જન્મ સમયે દીર્ઘાયુતા 0 થી 85 વર્ષની ઉંમર, સામાન્ય સાક્ષરતા દર 0 થી 100%, અને બીજી આ વસ્તુ છે આવક. તો આવકની અંદર વાત કરીએ તો અમેરિકન $40,000 જેટલી વાત કરવામાં આવી છે. માથાદીઠ આવક જે ઉત્પાદન થાય છે, માથાદીઠ આવક $40,000 જેટલો એનો આંક કરવામાં આવ્યો છે. આ ત્રણ મુખ્ય બાબતો, અપેક્ષિત આયુષ્ય, શિક્ષણ સૂચાંક અને આવકને, એ ત્રણની દ્રષ્ટિએ આપણે એને ભાંગવાથી જેનું મૂલ્ય આવે છે એનું મૂલ્ય મહત્તમ 0 થી 1 સુધીનું હોય છે. એ 0 થી 1 સુધીના મૂલ્યની અંદર આની ગણતરી કરવામાં આવે છે ત્યારે મિત્રો માનવ વિકાસ નક્કી થાય છે. કોઈ પણ દેશ આર્થિક રીતે સદ્ધર હોય પણ એની અપેક્ષિત આયુષ્ય અને શિક્ષણ ન હોય તો એ દેશને આપણે આ માનવ વિકાસ થયો છે કહેવાય નહીં. કોઈ પણ દેશની માથાદીઠ આવક ગમે એટલી વધારે હોય પણ જ્યારે એની જે શારીરિક તંદુરસ્તી ન હોય તો એને આપણે માનવ વિકાસ કહી શકતા નથી. તો માનવ વિકાસની અંદર શિક્ષણ સૂચાંક અને અપેક્ષિત આયુષ્ય એ વસ્તુ પણ ખાસ એ અગત્યની સાબિત થાય છે. તો આને ત્રણ વડે આંકતા જે આંક આવે એ માનવ વિકાસ આંક થયો છે. તો આ વાત થઈ માનવ વિકાસના માપનની. હવે આવે છે માનવ વિકાસ સૂચકાંક અને ભારતના સંદર્ભમાં આપણે વાત કરવાની છે. એને માનવ વિકાસ સૂચકાંકને ભારતની અંદર વાત કરી છે. તો ભારતની અંદર સૌપ્રથમ ક્યારે વાત થઈ? તો 2015ની અંદર સૌપ્રથમ 188 દેશોનો
એ અભ્યાસ કરવામાં આવ્યો હતો. અને 188 દેશો UNDP જેને કહેવામાં આવે, યુનાઇટેડ નેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સંઘ, અને એમાં જે મેં તમને વાત કરી એ પ્રોફેસર અમર્ત્ય સેન કે જે મહાન અર્થશાસ્ત્રી અને નોબેલ પારિતોષિક વિજેતા મેળેલા વ્યક્તિનો પણ સમાવેશ થયો હતો, અને એણે અને એ આખા રિપોર્ટ સંયુક્ત રાષ્ટ્રસંઘે UNDPએ માનવ વિકાસ માટે 2015ની અંદર 188 દેશો પસંદ કર્યા, અને એ 188 દેશોમાંથી સૌથી પહેલા નંબરે જો કોઈ દેશ આવતો હોય ને તો એ દેશ છે નોર્વે. માનવ વિકાસની અંદર 2011ની વાત છે મિત્રો, 2011 અને 2015ને જે છેલ્લે જે ઘટના બની, અને 2015 વસ્તી ગણતરી, 2011 અને માનવ વિકાસ 2015ની વાત છે, તો ત્યારે નોર્વે એ પ્રથમ નંબરે આવે છે, બીજા નંબરે ઓસ્ટ્રેલિયા આવે છે, અને ત્રીજા નંબરે આવે છે સ્વીડન. આ ત્રીજા નંબરે આવે છે. તો ત્રણે દેશો સૌથી નીચે કયા દેશો આવે છે, તો સૌથી નીચે જે નાઇજર છે, બુર્કિના ફાસો છે, સિરેરા લિયોન છે, જે આફ્રિકાના કેટલાક દેશો છે કે જેનો સમાવેશ સૌથી સાવ છેલ્લેથી ત્રણ નંબરની અંદર આવે છે. તમને મિત્રો પ્રશ્ન એ કે ભારતનો ક્રમ આમાં કેટલો, તો ભારતનો ક્રમ 188 દેશોમાંથી ભારતનો 130મો નંબર છે. વિચાર કરો કે ભારતનો 130મો નંબર છે કે જે એટલા દેશો આપણાથી માનવ વિકાસની અંદર આગળ છે. આપણે માનવ વિકાસની અંદર તકલીફ ક્યાં પડે છે, સાક્ષરતાની વાત આવે, આરોગ્યની વાત આવે, અને માથાદીઠ આવકની વાત આવે, આ ત્રણેયને આંકવાના છે. કોઈ એક પરિબળ કામ નથી કરતું, આની અંદર ત્રણ પરિબળો કામ કરે છે, ત્યારે એ હ્યુમન ડેવલપ ઇન્ડેક્સ જેને HDI કહેવામાં આવે છે, હ્યુમન ડેવલપ ઇન્ડેક્સ, માનવ વિકાસ સૂચાંક તરીકે એને ઓળખવામાં આવે છે. તો આ વાત થઈ ભારત દેશનો 130મો નંબર છે. આપણા પડોશી દેશો વાત કરીએ મિત્રો, તો શ્રીલંકા છે એ 73મા નંબર છે, આપણાથી ખૂબ આગળ, આપણાથી બહુ નાનો દેશ છે, પડોશી દેશ છે, અને એનો ક્રમ એ 73મો છે. એનાથી આપણે માલદીવ ટાપુ જે આપણા પડોશી દેશ છે એ 104મા નંબર, એટલે આપણા પડોશી દેશો ભારત કરતાં ખૂબ નાની વસ્તી ધરાવતા દેશો એ ભારત કરતાં આપણાથી આગળ છે, એશિયા ખંડની અંદર આપણાથી ખૂબ આગળ છે. પરંતુ પાકિસ્તાન છે, બાંગ્લાદેશ છે, આ બધા દેશો છે એ ભારત કરતાં માનવ વિકાસની અંદર ખૂબ પાછળ રહ્યા છે. પણ એક બાબત ચિંતા એ છે કે 188 દેશોમાંથી જો ભારતનો માનવ વિકાસની અંદર 130મો નંબર હોય તો એ આપણે એક વિચારા જેવો પ્રશ્ન છે કે વસ્તીની દ્રષ્ટિએ આપણે બીજો નંબર ધરાવતા હોય, વિસ્તારની દ્રષ્ટિએ આપણે 7મો નંબર ધરાવતા હોય, પણ માનવ વિકાસની દ્રષ્ટિએ આપણે જે લક્ષ્યાંક હાંસલ કરવા જોઈએ એ લક્ષ્યાંક હાંસલ કરી શક્યા નથી. આ વિચારા જેવો પ્રશ્ન છે. બીજી વાત કરીએ તો હવે આવી છે બીજી, 2000ની અંદર જે વસ્તી નીતિ નક્કી કરવામાં આવી હતી એનો અને લાસ્ટ મુદ્દો આપણે જોઈ લઈએ. વસ્તી નીતિ નક્કી કરવામાં આવી 2000ની અંદર, તો સૌ પ્રથમ વસ્તી નીતિ એટલે શું, વસ્તી નીતિ અંગેનો પ્રસ્તાવ 1960માં રજૂ કર્યો કે ભાઈ વસ્તીની અંદર આવું કંઈક કરવું જોઈએ, જે વસ્તી કૂદકે ને ભૂસકે વધી રહી છે એના માટેના એક પ્રસ્તાવ રજૂ કર્યો, અને એ પ્રસ્તાવ આપણી સંસદની અંદર 1960માં રજૂ થયો. ત્યારબાદ 1976ની અંદર પ્રથમ જે વસ્તી નીતિ છે એ નક્કી કરવામાં આવી, અને 15મી જાન્યુઆરી 2010 મુજબ એક વસ્તી નીતિ આખરી ઓપ આપવામાં આવ્યો, અને વસ્તી નીતિ આખી તૈયાર થઈ ગઈ 15મી જાન્યુઆરી 2010ની અંદર, એની ઘોષણા કરવામાં આવી, અને એમાં નક્કી કરવામાં આવ્યું કે 2045 સુધીમાં ભારત દેશની વસ્તીને સ્થિર કરવી, જે વધી રહી છે એને સ્થિર કરવાની વાત છે. એ સ્થિર ક્યારે થશે, તો 2045ની અંદર સ્થિર થશે. હવે મિત્રો તમે વિચારો કે 2045ની અંદર વસ્તી સ્થિર થશે ત્યાં સૌથી ટોચ ઉપર આપણે હશે, ચીનને ક્યાંય પાછળ રાખી દીધું હશે. તો આ વસ્તી નીતિની અંદર એ ઘોષણા કરવામાં આવી, અને એની કેટલીક અગત્યની બાબતો એ વસ્તી નીતિની અંદર આવરી લેવામાં આવી છે. એમાં એ આવરી દીધી કે 2026 સુધી 543 જે સાંસદોની બેઠકો છે એનું માળખું એને જાળવી રાખવું 2026 સુધી. બીજી વાત એ કરવામાં આવી કે લગ્ન વયસે ઊંચી લઈ જવી, અને તમે જોયું હશે મિત્રો વડાપ્રધાન મોદીએ 15મી ઓગસ્ટના દિવસે એક પ્રવચનમાં કીધું કે લગ્ન વય યુવક અને યુવતી માટેની 18 અને 21 વર્ષ ક્રમશઃ છે એને વધારવી, એ લગ્ન વય ઊંચી લઈ જવી, બાળ મૃત્યુદરનું પ્રમાણ છે ઘટાડવું, સામાન્ય સાક્ષરતા દર 100% કરવો, 100% નામાંકન કરવું, શાળાઓ એની અંદર બાળકો જતા કરવા, આ બધી બાબતો વસ્તી નીતિની અંદર આવરી લેવામાં આવી છે. અને માથાદીઠ આવક વધારવાની વાત છે, દેવામાંથી દેશને મુક્ત કરવો,
આ એટલી બધી ઘોષણાઓ એ 15મી જાન્યુઆરી 2010 ની અંદર જ્યારે વસ્તી નીતિ નક્કી કરવામાં આવી ત્યારે એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો આટલી વિગતો મિત્રો આ પીરિયડની અંદર અહીંયા આપણે આટલી વિગતોની ચર્ચા કરી. આ ખૂબ સરસ મજાનો પાઠ માનવ વસ્તી આપણે અહીંને વિરામ આપીએ છીએ. આમાંથી ઘણું બધું નોલેજ એ તમને પ્રાપ્ત થયું હશે. હું અપેક્ષા રાખું છું કે આ પાઠ એ તમને સરસ સમજાણો હશે. જો તમારા તરફથી કોઈ પણ પ્રકારના ફીડબેક હોય તો કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય અમને જાણ કરો, જેથી વધારે સારા પ્રયાસો તમારા માટે કરી શકાય. આભાર, ધન્યવાદ.